વેલકમ બેક. આજના મહત્વના એક સમાચાર એ પણ રહ્યા કે પ્રધાનમંત્રીએ ગઈકાલે જ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી અને આ ટ્રેન પાસેથી લોકોને ઘણી અપેક્ષાઓ પણ હતી, કારણ કે ટ્રેન 130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડે છે અને ખાસ કરીને દિલ્હીથી વારાણસી સુધીનો પ્રવાસ આ ટ્રેન ખેડવાની છે. પહેલી એન્જિન વગરની ટ્રેન છે એટલે આ ટ્રેનની ખાસિયત પણ એ હતી. જો કે મહત્વના સમાચાર આજના દિવસના એ રહ્યા કે પહેલી જ સફરમાં ટ્રેનને આજે રોકવી પડી હતી. ટેકનિકલ ક્ષતિને કારણે આ ટ્રેનને રોકવાની ફરજ પડી હતી અને એ જ કારણે સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દો મજાકનો વિષય બન્યો હતો. અરુણ આપણી સાથે જોડાયેલા છે. અરુણ, ખાસ કરીને આપણી પાસેથી જાણવા માંગીશ કે મુશ્કેલીમાં વંદે ભારત ટ્રેન, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન કે જેની આજથી જ શરૂઆત કરવામાં આવી અને પહેલી જ સફરમાં ટેકનિકલ ક્ષતિને કારણે ટ્રેનને રોકવાની ફરજ પડી, સોશિયલ મીડિયા પર પણ આ મજાકનો વિષય બન્યો છે આજે. ચોક્કસ રીતે કહી શકાય કે કોઈ પણ નવા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવે છે ત્યારે તેની જે રીતે તેમાં થોડી ઉતાવળ કરવામાં આવે છે ત્યારે તેના કારણે તેની આખરી જે પરિસ્થિતિ હોય છે તેમાં પ્રજાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મહત્ત્વપૂર્ણ રીતે જોઈએ તો જે રીતે વંદે ભારત એટલે કે રાષ્ટ્રભાવના જગાવવાના સંકલ્પ સાથે જે ટ્રેનનો પ્રારંભ કરવામાં આવ્યો, ગઈકાલે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટ્રેનને પ્રસ્થાન કરાવી લીલી ઝંડી આપી હતી અને આજથી આ ટ્રેનમાં પ્રવાસીઓને બેસવા માટેનો પ્રથમ તબક્કાનો જે રીતે પ્રારંભ થયો અને ટ્રેનને પ્રસ્થાન કરવા દેવાની હતી તે સમયે જે રીતે ટેકનિકલ ક્ષતિ સર્જાઈ તેના કારણે કહી શકાય કે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી પરિસ્થિતિનું સર્જન થયું હતું. પ્રવાસીઓ તેમાં બેસા ન હતા તે પરિસ્થિતિ સારી કહી શકાય, પરંતુ આ પ્રકારની ઘટના માટે ઉતાવળ શા માટે કરવામાં આવે છે અને માત્ર ને માત્ર પ્રસિદ્ધિના હેતુથી આ પ્રકારના ઉદ્ઘાટનો કરી ટ્રેનો પ્રસ્થાન કરાવવામાં આવે અથવા કોઈ પણ પ્રોજેક્ટો અમલી બનાવવામાં આવે છે અને તેની અંતે જે ફલશ્રુતિ હોય છે એ પ્રજાને ભોગવવી પડે છે એવી પરિસ્થિતિનું સર્જન થાય છે, ત્યારે વંદે ભારત ટ્રેનની શું પરિસ્થિતિના કારણે તે બંધ કરવામાં આવી તે અંગે સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે ઉપસ્થિત છે મારા સહયોગી સંવાદદાતા કામેશ ચોકસી. કામેશજી, જે રીતે વંદે ભારત એક રીતે જોઈએ તો રાષ્ટ્રભાવના સાથે ટ્રેનનો પ્રારંભ થયો અને આજે એ ટ્રેનની પરિસ્થિતિ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી સ્થિતિ સર્જાઈ, શું કહેશો? ચોક્કસ અરુણજી, આપને જણાવી દઉં કે ગઈકાલે જ પ્રધાનમંત્રી મોદીએ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી અને આ ટ્રેનની આજથી શરૂઆત કરાઈ. પ્રથમ ટ્રાયલ રન આજે ટ્રેનનો શરૂ કરવામાં આવ્યો. શરૂઆતમાં જ ટ્રેન ખોટકાઈ ગઈ અને અત્યારે એને હોલ્ડ પર મૂકી દેવામાં આવી. કારણ શું? બે કારણ સામાન્ય રીતના જણાવવામાં આવ્યા. પહેલું કારણ કે ટ્રેક ઉપર કોઈક પશુ આવી જવાથી અચાનક જ કંઈક પ્રોબ્લેમ થયો અને ટ્રાયલ કેન્સલ કરવામાં આવી. તો બીજી બાજુ એવું પણ કારણ અત્યારે સત્તાવાર રીતના આપ્યું છે કે ભાઈ ટેકનિકલ યાંત્રિક ખામી હોવાની વાત સામે આવી છે અને જેના લીધે થઈને ટ્રાયલને રદ કરવામાં આવી છે. વંદે માતરમ જે આ ટ્રેન જે છે એ સૌથી મહત્ત્વપૂર્ણ ટ્રેન ભારત માટે ગણાય છે. લોકોને આ ટ્રેન સાથે ખૂબ આશા અને અપેક્ષા છે, કારણ કે સૌથી મહત્ત્વની વાત એ છે કે 130 કિલોમીટરની હાઈસ્પીડ ઝડપે આ ટ્રેન દોડનારી છે. લોકો એવી આશા અને અપેક્ષાઓ રાખીને બેઠા છે કે ભારતની આ સુપરસોનિક ટ્રેન ગણાય છે અને જેમાં બેસીશું તો આપણે જેમ જાપાન અને અમેરિકા જેવી રીતના જે ટેકનોલોજીથી આગળ વધી રહ્યા છે, જે હરણફાળ ભરી રહ્યા છે આધુનિકતાની દ્રષ્ટિએ, તેવી આધુનિકતા ભારતમાં પણ જોવા મળશે. પરંતુ અત્યારે આવી કોઈ આશાઓ ઉપર પાણી ફરી વળ્યા છે. અરુણજી, આપે જોયું કે ખાસ કરીને જે રીતે પ્રજાની આશા અપેક્ષા હોય છે જોરશોરથી તેના ઉદ્ઘાટનો ચોક્કસ કરવામાં આવે છે, ટ્રેનને પ્રસાર કરવામાં આવે છે, લીલી ઝંડી આપીને જે મોટા મોટા કાર્યક્રમ યોજવામાં આવે છે જોઈએ તો આ પ્રકારે જે પૂરતી કાળજી ન લેવાના કારણે આ પ્રકારના પ્રોજેક્ટો સફળ થઈ શકતા નથી. જી, બિલકુલ. અરુણ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો ઉતાવળમાં લેવાયેલું આ પગલું, ગઈકાલે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી તો આપી દેવામાં આવી પરંતુ પ્રથમ સફરમાં જ ટેકનિકલ ક્ષતિને કારણે ટ્રેનને રોકવી પડી. અનેક અપેક્ષાઓ નાગરિકોને હતી આ ટ્રેન તરફથી, કારણ કે 130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી આ ટ્રેન દોડનાર હતી અને પહેલી એન્જિન વગરની આ ટ્રેન હતી. જો કે સવાલ અહીં અનેક ઊભા થઈ રહ્યા છે કે શું દેશનું સૌથી ઝડપી ટ્રેનનું ભવિષ્ય હશે સુરક્ષિત, એ પણ સવાલ થઈ રહ્યો છે.